हेलो एवरीवन, वायरिंग ना सब्जेक्ट में आपने अलग अलग टॉपिक विषय बात करता था, जेमा शुरुआत में आपने अलग अलग वायरिंग पद्धति ना प्रकारों अने प्रकारों जोया पछी जे पण आपणी इलेक्ट्रिकल एसेसरीज होय जे के जे पण कई आपणा इलेक्ट्रिकल उपकरण होय तो दरेक उपकरणनु आपणे क्लासिफिकेशन जोयुं अने त्यार पछी जे दरेक उपकरण होय ए उपकरणना उपयोगो अने ए उपकरणो विशेना रेटिंग विषे वात करी हती। तो अगाउना लेक्चर में आपणो जे पण टॉपिक हतो जेम के वायरिंग पद्धतिना अलग अलग प्रकारों, तो जीटीयूनी दृष्टिए एक क्वेश्चन पण खूब अगत्यनो हतो अने त्यार पछी जे आपणे अलग अलग एसेसरीज विषे वात करी तो ए एसेसरीजमांथी खास करीने जे पण क्लासिफिकेशन हतो अने क्लासिफिकेशन कर्या पछी जे पण कई उपकरण हता ए दरेक उपकरणना नाम, तेनो उपयोग अने तेनुं रेटिंग ए जाणवुं आपणे खूब ज जरूरी हतुं। हवे त्यार पछी एटले के आजना लेक्चरमां आपणे वात करीशुं के वायरिंग माटे वपराता अलग अलग प्रकारना ओजारो, एटले के कोई पण जग्याए तमारे हमेशा वायरिंग करवुं होय तो ए वायरिंग करवा माटे कया कया प्रकारनी इंस्ट्रुमेंटनी जरूरियात पड़ती होय छे। હવે જીટીયુની દ્રષ્ટિએ આપણે જોઈએ તો જીટીયુની દ્રષ્ટિમાં આજનો જે ટોપિક છે એ ટોપિકમાંથી 2-3 વાર ક્વેશ્ચન રિપીટ થયો છે, તો આજના લેક્ચરમાં આપણે જે પણ કંઈ વાત કરીશું અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટની, તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટ વિશેના નામ અને કઈ જગ્યાએ પોતે વપરાતું હોય છે એ દરેકને આપણે ખૂબ ધ્યાનથી યાદ રાખીશું। તો જીટીયુમાં પ્રશ્ન તમારો આ રીતે પૂછાય છે કે વાયરિંગ કરવા માટે વપરાતા ઓજારોની યાદી બનાવો, એટલે કે વાયરિંગ કરવા માટે જે પણ ઉપકરણ વપરાતા હોય એ દરેક ઉપકરણના નામ લખવાના છે। તો કુલ લગભગ આપણા 25ની આજુબાજુ ઉપકરણ આપેલા છે, તો એ ઉપકરણમાંથી જેટલા પણ મેક્સિમમ નામ આપણને યાદ રહે એ નામ યાદ રાખી અને દરેક ઉપકરણ કઈ જગ્યાએ વપરાય છે એ યાદ રાખવાનો આપણે પ્રયત્ન કરીશું। તો જોઈએ હવે દરેક ઉપકરણ, જેમ કે પ્રથમ ઉપકરણમાં તમારું નામ આપેલું છે પકડનું। હવે દરેક ઉપકરણમાં બાજુમાં ફિગર આપેલી છે, એટલે ફિગર ઉપરથી આપણે ખૂબ જ સારી રીતે ઉપકરણ વિશેનો ઉપયોગ સમજી શકાય છે। હવે પકડ એ તો દરેકને ખ્યાલ જ હોય કે પકડનો ઉપયોગ હંમેશા શેના માટે થાય, તો કોઈ પણ પ્રકારનો વાયર હોય તો એ વાયરને બેન્ડ કરવા માટે અથવા તો ટ્વિસ્ટ કરવા માટે, એટલે કે વાળવા માટે, ત્યાર પછી એ વાયરનું કટિંગ કરવા માટે અને એ વાયરને પકડવા માટે આપણે પકડનો ઉપયોગ કરી શકીએ છીએ। હવે પકડ એક એવા પ્રકારનું ઉપકરણ છે કે જે દરેકના ઘરમાં અવેલેબલ હોય છે, એટલે પકડના ઉપયોગ વિશે અને પકડની તમામ માહિતી વિશે સૌ માહિતગાર જ છો। ત્યાર પછીનો છે નોઝ પ્લાયર। હવે નોઝ પ્લાયર વિશે પણ દરેકને ખ્યાલ જ છે, પરંતુ નામ થોડું નવું છે નોઝ પ્લાયર, એટલે નામ ઉપરથી એક્ઝેક્ટ ખ્યાલ નહીં આવે નોઝ પ્લાયર કોને કહેવાય। તો કોઈ પણ વાયર હોય એ વાયરને પકડવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય એને આપણે કહીશું નોઝ પ્લાયર। નોઝ એટલે કે આગળનો જે શેપ હોય એ થોડો ખાંચા પ્રકારનો હોય, એટલે ખાંચાની મદદથી આપણે જે વાયર રહેલો હોય એ વાયરને સહેલાઈથી પકડી શકીએ છીએ। હવે જે નોઝ પ્લાયર હોય, નોઝ પ્લાયર કુલ બે પ્રકારના હોય છે, જેમાંનો પ્રથમ પ્રકાર છે તમારો ફ્લેટ નોઝ પ્લાયર અને બીજો પ્રકાર છે રાઉન્ડ નોઝ પ્લાયર। હવે ફ્લેટ નોઝ પ્લાયરનો ઉપયોગ કઈ જગ્યાએ થાય, તો જે પણ કોઈ વાયર એકદમ ફ્લેટ હોય, એટલે કે એકદમ સીધો વાયર હોય, એ સીધા વાયરને જો તમારે પકડવો હોય તો ફ્લેટ નોઝ વાયરની મદદથી તમે પકડી શકો છો। અને ત્યાર પછી રાઉન્ડ પ્રકારનું નોઝ પ્લાયર, રાઉન્ડ નોઝ પ્લાયર કોને કહેવાય, તો કોઈ પણ પ્રકારનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે જે ખાંચાવાળું હોય અને એ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી જ્યારે આપણે વાયરને ખેંચવો હોય તો એ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાંથી વાયરને ખેંચવા માટે રાઉન્ડ પ્રકારનું નોઝ વાયર વાપરી શકાતું હોય છે। તો બીજો પ્રકાર હતો આ નોઝ પ્લાયરનો। ત્યાર પછી ત્રીજું આપણું ઉપકરણ છે કટર। કટર વિશે પણ સૌ માહિતગાર છો કે કટરનો ઉપયોગ શેના માટે થાય, તો હંમેશા જે તમારી સાંકડી જગ્યા હોય, એકદમ ખૂબ જ ઓછી સાંકડી જગ્યા હોય એવી જગ્યામાં જ્યારે આપણે કોઈ કંડક્ટરનો વાયર કટ કરવો હોય અથવા તો કોઈ પ્રકારનો તાર કટિંગ કરવો હોય તો એના માટે કટરનો ઉપયોગ થતો હોય છે। અને હંમેશા કટરનો જે હાથો હોય એ હાથો ઇન્સ્યુલેટેડ મટીરિયલનો બનેલો હોય છે, જેનું જે કવર હોય એ કવર હંમેશા રબર પ્રકારનું હોય છે। ત્યાર પછી ચોથા નંબરનું ઉપકરણ છે વાયર સ્ટ્રીપર। વાયર સ્ટ્રીપર, હવે આ ઉપકરણ વિશે પણ દરેકને માહિતી હશે, પરંતુ નામ કદાચ નવું હોઈ શકે કે વાયર સ્ટ્રીપર કોને કહેવાય, તો આપણો જે કંડક્ટર હોય, કંડક્ટર એટલે કે વાહક, અથવા તો આપણો જે વાયર હોય એ વાયરમાંથી આપણે જ્યારે કનેક્શન લેવું હોય અથવા તો બે વાયર જોઈન્ટ કરવા હોય તો એ વાયરનું જે બહારનું આવરણ હોય, જે પણ પ્રકારનું બહારનું રબરનું આવરણ હોય, એ રબરનું આવરણ બહાર કાઢવા માટે
वायर स्ट्रीपरनो उपयोग થતો હોય છે એટલે અંદરનો વાયર કટ કર્યા વગર આપણે બહારનું જે આવરણ હોય એ આવરણને સહેલાઈથી વાયર સ્ટ્રીપરની મદદથી દૂર કરી શકાય છે એટલે કે વાયર સ્ટ્રીપરનો ઉપયોગ શેના માટે થાય તો જે પણ પ્રકારનો વાહક હોય એ વાહકમાં તાણને નુકસાન પહોંચાડ્યા વગર એનું જે બહારનું આવરણ હોય એ બહારનું આવરણ આપણે કાઢવું હોય તો વાયર સ્ટ્રીપરનો ઉપયોગ કરી શકાય છે પછી છે તમારું સ્ક્રુડ્રાઈવર હવે સ્ક્રુડ્રાઈવર વિશે પણ દરેકને ખ્યાલ છે સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ શેના માટે થાય તો કોઈ પણ સર્કિટમાં અથવા કોઈ પણ પ્રકારના જે સ્ક્રૂ હોય એ સ્ક્રૂને ખોલવા માટે અથવા તો બંધ કરવા માટે સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને જે તમારો સ્ક્રુડ્રાઈવર હોય એ સ્ક્રુડ્રાઈવરનો જે હાથો હોય એ શેનો બનેલો હોય તો પ્લાસ્ટિક અથવા તો લાકડાનો બનેલો હોય છે કેમ કે જ્યારે હાથો પ્લાસ્ટિક અથવા લાકડાનો હોય તો એ સમયે તમને જે સ્ક્રુડ્રાઈવરનું જે વજન હોય એ વજન પણ ઘટી જાય અને સહેલાઈથી તમે એને કોઓપરેટ કરી શકો છો પછીનું ઉપકરણ છે તમારું હથોડી હથોડી એટલે કે એને હેમર કહી શકાય તો એનો ઉપયોગ શેના માટે થાય તો હંમેશા તમારી જે ખીલી હોય અથવા કોઈ પ્રકારનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને જ્યારે તમારે ઠોકીને ફિટ કરવું હોય તો ફિટિંગ કરવા માટે હથોડીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને જે હથોડી હોય એનો હાથો કયા પ્રકારનો હોય તો લાકડાનો હોય છે અને એ સિવાય તમારે ડિટેલમાં જો માહિતી જોઈતી હોય તેના વજન વિશે વાત કરીશું તો વજન એનું 100 થી 750 ગ્રામ સુધીનું હોય છે પછી છે તમારું મેલેટ મેલેટ એટલે કે લાકડાનો હાથો એ આપણે હાલ જ વાત કરી કે જે રીતે હાથો હોય હથેળીનો એને આપણે કહીશું મેલેટ પછી આપેલું છે ટેનન્સો ટેનન્સો કોને કહેવાય તો આપણે જે આગળ અલગ અલગ વાત કરી હતી કે બેટન જે વાયરિંગ ફિટ કરવા માટેની એક પદ્ધતિ હતી જેને આપણે કહેતા હતા બેટન વાયરિંગ તો એ પ્રકારનું જે બેટન હોય અથવા કેસિંગ કેપિંગ એટલે કે પ્લાસ્ટિક પ્રકારનું જે હોય એને જ્યારે તમારે કટિંગ કરવું હોય તો એ કાપવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ટેનન્સોનો ટેનન્સોનો ઉપયોગ શેના માટે થાય તો જે પણ આપણા જે વાયરિંગ હોય એ વાયરિંગ જે પદ્ધતિ હતી બેટન અને કેસિંગ કેપિંગ એને જ્યારે તમારે કટિંગ કરવું હોય ત્યારે તમે ટેનન્સોનો ઉપયોગ કરી શકો છો અને એ જે ટેનન્સો હોય એનું જે માપ હોય એ કેટલું હોય છે 305 mm થી 405 mm સુધીનું હોતું હોય છે પછી આપેલું છે તમારું હેક્સો હેક્સો વિશે પણ સૌને ખ્યાલ જ હશે કે હેક્સોનો ઉપયોગ શેના માટે થાય તો કોઈ પણ પ્રકારની આપણી કોન્ડ્યુટ હોય અથવા તો કોઈ પ્રકારની ગેલ્વેનાઇઝ પાઇપ હોય ગેલ્વેનાઇઝ પાઇપ એટલે શું તો લોખંડની પાઇપ અને કોન્ડ્યુટ એટલે શું તો પ્લાસ્ટિકનું જે ગોળાકાર પાઇપ હોય છે એને આપણે શું કહીશું કોન્ડ્યુટ કહેવામાં આવે છે એનું જ્યારે તમારે કટિંગ કરવું હોય ત્યારે તમે હેક્સોની મદદથી કરી શકો છો અને એ જે હેક્સોનું માપ હોય એ કેટલું હોય છે 200 mm થી 300 mm એટલે એવું કહી શકાય કે આપણી જે હેક્સો હોય અને ઉપર જે તમને આપેલું હતું ટેનન્સો બંનેનો ઉપયોગ કટિંગ માટે જ થતો હોય છે પરંતુ હેક્સોની જે સાઇઝ હોય એ 200 થી 300 એટલે કે નાની સાઇઝમાં હોય છે અને જે ટેનન્સો હોય એ 305 થી 405 એટલે કે હેક્સો કરતાં મોટું હોય છે પરંતુ બંનેનો ઉપયોગ હંમેશા કટિંગ કરવા માટે કરવામાં આવતો હોય છે બંનેમાં ખાસ ધ્યાન રાખવાનું શું હોય કે જ્યારે તમે કટિંગ કરતા હોવ તો એ વખતે તમારી જે બ્લેડ હોય હેક્સોની અથવા તો ટેનન્સોની એ બ્લેડ હંમેશા એકદમ સીધી રહેવી જોઈએ કેમ કે જો એ તમારી બ્લેડ વળી જાય અથવા તો તૂટી જાય તો ત્યાં તમને ઈજા થવાની સંભાવના વધી જાય છે એટલે સેફ્ટી માટે હંમેશા જ્યારે પણ તમે કટિંગ કરતા હોવ તો એ સમય હંમેશા તમારી બ્લેડ એકદમ સીધી પોઝિશનમાં હોવી જોઈએ પછી આપેલું છે ચપ્પુ હવે ચપ્પાનો ઉપયોગ શેના માટે થાય કોઈ પણ પ્રકારનો વાહક હોય આપણે હાલ જ જે વાત કરી હતી જે સ્ટ્રીપ વિશે વાત કરી હતી કે વાહકને જ્યારે આપણે છોલવો હોય અને અંદરથી જે વાયરને બહાર કાઢવો હોય તો એ વાહકનું બહારનું પડ છોલવા માટે અથવા તો કોઈ પણ વાયર હોય એ વાયરનું જ્યારે તમારે બહારનું પડ કટ કરવું હોય તેના માટે ચપ્પાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે એનું જે માપ હોય એ 100 mm સુધીમાં અવેલેબલ હોય છે પછી આપેલું છે જંબુર અથવા તો પિન્સર હવે આ નામ તો કદાચ નવું જ હશે કેમ કે આ નામ તો દરેકે પહેલીવાર સાંભળ્યું હશે કે જંબુર કોને કહેવાય અથવા તો પિન્સર કોને કહેવાય પરંતુ ઉપયોગ વિશે દરેકને ખ્યાલ હશે આપણે ઘણી વખતે જોયું હશે કે કોઈ પણ પ્રકારની ખીલી હોય એ ખીલી કોઈ લાકડામાં ફિટ કરેલી હોય છે અને લાકડામાં ફિટ કરેલી ખીલીને જ્યારે તમારે બહાર ખેંચવી હોય ત્યારે જે ઉપકરણ વપરાય એ ઉપકરણને આપણે કહીશું પિન્સર એટલે લાકડામાં અથવા તો કોઈ પણ પ્રકારનું લાકડાનું મટીરિયલ હોય એ મટીરિયલમાં જે ખીલી ફિટ કરેલી હોય એ ખીલીને બહાર કાઢવા માટે જંબુર અથવા તો પિન્સરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે
પછીનું ઉપકરણ છે તમારું કાટખૂણો. કાટખૂણાનો ઉપયોગ શેના માટે થાય? તો જ્યારે કોઈ પણ પ્રકારનું તમે મેઝરમેન્ટ કરતા હો, એ મેઝરમેન્ટ વખતે જે બે સપાટી હોય, એક આડી સપાટી અને ઊભી સપાટી, તો બંને સપાટી એકબીજાને લંબ છે અથવા તો નથી, એ સપાટી લંબ છે અથવા નથી એ ચેક કરવા માટે કાટખૂણાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી આપેલું છે પાનું. પાનાનો ઉપયોગ શેના માટે થાય? તો કોઈ પણ ઉપકરણના જે નટબોલ્ટ હોય, એ નટબોલ્ટને ઓપન કરવા માટે અથવા તો ફિટ કરવા માટે પાનાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને જે પાનાનો સેટ હોય, એ અલગ અલગ માપમાં અવેલેબલ હોય છે, એટલે એના માપ પ્રમાણે તમે અલગ અલગ પાનાનો ઉપયોગ કરી શકો છો. પછી આપેલું છે કાતર. તો કાતરનો ઉપયોગ શેના માટે થાય? તો કોઈ પણ પ્રકારનું તમે ફિટિંગ કર્યું હોય, એ ફિટિંગ ઉપર કોઈ પ્રકારનું ઇન્સ્યુલેટિંગ કર્યું હોય, એટલે કે કોઈ પ્રકારની ટેપ વીંટાળી હોય અથવા કોઈ પ્રકારનું પેપર વીંટાળ્યું હોય, તો એ મટીરિયલને જ્યારે તમારે કાપવું હોય, તો એ કાપવા માટે કાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી આપેલું છે મેઝરિંગ ટેપ. મેઝરિંગ ટેપ એટલે કે માપન કરવા માટે વપરાતી પટ્ટી. હવે આપણને ખ્યાલ છે, માપન કરવા માટે વપરાતી પટ્ટી, એમાં અલગ અલગ સ્કેલ ઉપર એનું માપ દર્શાવેલું હોય છે, અને એ માપન કરવા માટેની પટ્ટી કોઈ એક પ્રકારના બોક્સમાં ફિટ કરેલી હોય છે. હવે એ જે પટ્ટી હોય છે, એમાંથી બનાવવામાં આવે છે, તો એ પટ્ટી કાં તો તમે કાપડની અથવા તો સ્ટીલની બનાવી શકો છો. કાપડની અથવા સ્ટીલની એ પટ્ટી પોતે બનેલી હોય છે, અને એ પટ્ટીને ચામડાના અથવા તો પ્લાસ્ટિકના એક પ્રકારના બોક્સમાં વીંટાળવામાં આવતી હોય છે. એટલે કે માપન કરવા માટે આ પ્રકારની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પછી આપેલું છે ટેસ્ટ લેમ્પ. હવે ટેસ્ટ લેમ્પ કોને કહેવાય? તો કોઈ પણ તમારી સર્કિટ હોય, એ સર્કિટનો ટેસ્ટિંગ કરવા માટે એક પ્રકારનો ફિક્સ લેમ્પ રાખવામાં આવતો હોય છે, એને આપણે કહીશું ટેસ્ટ લેમ્પ. સપોઝ જો તમે કોઈ ઇલેક્ટ્રિકની દુકાને જશો, તો એ પ્રકારની દુકાને ટેસ્ટિંગ કરવા માટે એક પ્રકારનો એ લોકો લેમ્પ રાખતા હોય છે, એને આપણે કહીશું ટેસ્ટ લેમ્પ. પછી આપેલું છે હેન્ડ ડ્રીલ અને ઇલેક્ટ્રિક ડ્રીલ. હવે ડ્રીલ પરથી દરેકને ખ્યાલ આવી જાય કે ડ્રીલનો ઉપયોગ શેના માટે થાય. તો કોઈ પણ જગ્યાએ તમારે હંમેશા હોલ પાડવો હોય અથવા તો ડ્રિલિંગ કરવું હોય, તો એના માટે હંમેશા ડ્રીલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પરંતુ ડ્રીલ બે પ્રકારની હોય, હેન્ડ ડ્રીલ અને ઇલેક્ટ્રિક ડ્રીલ. હેન્ડ ડ્રીલ કોને કહેવાય? તો તમે પોતાના હાથથી પ્રેશર આપીને જે ડ્રિલિંગ કરતા હોય એને કહેવામાં આવે છે હેન્ડ ડ્રીલ. જ્યારે ઇલેક્ટ્રિક ડ્રીલ આપણે કોને કહીશું? તો જ્યારે વાયર પ્લગમાં ફિટ કરવામાં આવે અને ઇલેક્ટ્રિસિટીની મદદથી જે ડ્રિલિંગ કરવામાં આવે છે, એને આપણે કહીશું ઇલેક્ટ્રિક ડ્રીલ. અને બંને જે ડ્રીલ હોય, એ ડ્રીલની મદદથી આપણે 12 mm વ્યાસ સુધીના કાણા એટલે કે હોલ પાડી શકીએ છીએ. હવે ડ્રિલિંગ કરતી વખતે ખાલી ધ્યાન શું રાખવાનું છે કે જે ડ્રિલિંગ મશીન તમારું હોય, એ ડ્રિલિંગ મશીન હંમેશા દિવાલની સાથે એકદમ સીધું રહેવું જોઈએ. ડ્રિલિંગ મશીન સીધું હોય તો જ તમે સીધી દિશામાં હોલ પાડી શકો છો. પછી આપેલું છે વાયર ગેજ. કોઈ પણ પ્રકારનું વાયરિંગ હોય, એમાં વાયરના જે પ્રકાર હોય એ અલગ અલગ માપમાં જોવા મળે છે, અને એને આપણી પરિભાષામાં કહીશું ગેજ. એટલે કે વાયરનું માપન કરવા માટે ગેજ નામનો શબ્દ લેવામાં આવે છે. તો કેટલા ગેજનો વાયર છે જાણવા માટે એક આ પ્રકારની રચના હોય છે. એ રચનામાં તમે વાયરને ફિટ કરી અને એ વાયરનો ગેજ ચેક કરી શકો છો. અને એને શેમાં દર્શાવવામાં આવે છે? તો MMમાં, એટલે કે. પછી આપેલું છે કાનસ. કાનસ કોને કહેવાય? તો ઘણી વખત આપણે જોયું હશે કે કોઈ પણ પ્રકારનું લાકડું હોય, એ લાકડામાં ખાંચા રહેલા હોય છે. કોઈ પણ પ્રકારનું લાકડું હોય, એ લાકડું સીધું હોવું જોઈએ, પરંતુ એમાં કેટલાક ખાંચા રહેલા છે. એ ખાંચાને તમારે સ્મૂધ કરવા હોય, એટલે કે ખાંચાને તમારે એકદમ સોફ્ટ કરવા હોય, તો કાનસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફિગરમાં તમને દેખાતું હશે 1.54માં, ત્યાં તમને કાનસની ફિગર બતાવેલી છે. એટલે લાકડા ઉપર એ કાનસ ઘસી અને લાકડાને તમે સોફ્ટ કરી શકો છો. પછી આપેલું છે પાઇપ વાઇસ. પાઇપ વાઇસ. હવે પાઇપ વાઇસનો ઉપયોગ શેના માટે થાય? તો સપોઝ તમારે કોઈ એક પ્રકારની કોન્ડ્યુટ કે જેને તમારે કટ કરવી છે, અથવા તો એ કોન્ડ્યુટમાં તમારે આંટા પાડવા છે, તો એ કરવા માટે કોન્ડ્યુટને તમારે પહેલાં તો ફિટ કરવી પડશે, એટલે કમ્પ્લીટ પકડી રાખવી પડશે. પરંતુ જ્યારે આપણે હાથથી કોન્ડ્યુટને પકડતા હોઈએ છીએ, ત્યારે એ પ્રોપર રીતે પકડાતી નથી, એટલા માટે એ કોન્ડ્યુટને એક પ્રકારના મશીનમાં મૂકવામાં આવે છે, જેને કહેવામાં આવે છે તમારું પાઇપ વાઇસ.
ये मशीन में मूक्या पछी एमां फिट करी अने तमे कॉन्ड्यूट ने सहेलाई थी कटिंग करी सको छो। ये पाइप वाइज नो उपयोग शेना माटे थाय, कोईपण कॉन्ड्यूट होय तो कॉन्ड्यूट ने फिट करी अने ए कॉन्ड्यूट में जो तमारे कोई प्रकारनू आटा पाड़वा होय तो ये तमे सहेलाई थी पाड़ी सको छो। पछी आपेलू छे बेन्च वाइज, तो बेन्च वाइज नी फिगर पण तमे जोई सको छो, फिगर नंबर 1.56। तो बेन्च वाइज नो उपयोग पण पाइप वाइज ना जेवो छे, परंतु जे बेन्च वाइज होय ए तमारू टेबल ऊपर फिट करेलू होय छे। कदाच तमे वर्कशॉपना सब्जेक्ट में जोयुं हशे कि आ प्रकारना बेन्च वाइज ए तमारा वर्कशॉपनी लैब में तमने जोवा मळता होय छे। पछी आपेलू छे रोल पंच, जे तमे फिगर में जोई सको छो, फिगर नंबर 1.57 में। तो रोल पंच नो उपयोग शेना माटे थाय, तो कोईपण प्रकारनी छत होय अथवा कोई प्रकारनी भीत होय कि जेमां तमारे काणू पाड़वू होय तो एना माटे तमे रोल पंचनो उपयोग करी शको छो। पछी आपेलू छे तमारू ઘોંચો એટલે કે પોકર। હવે કોઈપણ પ્રકારનું લાકડું હોય એ લાકડામાં સ્ક્રૂ ફિટ કરતા પહેલાં તેમાં નાનું કાણું પાડવું હંમેશા જરૂરી છે, કારણ કે જ્યારે લાકડામાં તમે સ્ક્રૂનું ફિટિંગ કરો તમે ડાયરેક્ટ ફિટિંગ કરી શકતા નથી, પહેલાં હંમેશા કાણું પાડવામાં આવે છે અને પાડ્યા પછી એમાં ફિટિંગ કરવામાં આવતું હોય છે। તો એ લાકડામાં નાનું કાણું પાડવા માટે ઘોંચો એટલે કે પોકરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। પછી આપેલું છે છીણી, એ છીણીનો ઉપયોગ શેના માટે થાય, છીણીમાં શું હોય કે જે આગળની ધાર હોય એ ખૂબ જ તીક્ષ્ણ પ્રકારની હોય છે, એટલે એ ધારની મદદથી તમે દિવાલમાં એક પ્રકારનો ખાંચો એટલે કે જરી પાડી શકો છો, અથવા તો કોઈપણ પ્રકારના જે વાયર હોય ગેલ્વેનાઇઝ વાયર અથવા તો તાંબાના વાયર એને તમે કટિંગ કરી શકો છો। પછી આપેલું છે ફરસી, ફરસીનો ઉપયોગ શેના માટે થાય, તો કોઈપણ પ્રકારનું લાકડું હોય એ લાકડામાં તમારે અમુક અમુક જગ્યાએ જો ખાંચા પાડવા હોય તો એ ખાંચા પાડવા માટે ફરસીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। પછી આપેલું છે તમારું નિયોન ટેસ્ટર, નિયોન ટેસ્ટર એક પ્રકારનું ટેસ્ટર જ હોય છે, પરંતુ એમાં જે અંદર લેમ્પ વપરાય એ નિયોન પ્રકારનો વપરાય છે। ટેસ્ટરનો ઉપયોગ હંમેશા શેના માટે થાય, તો ફેઝ વાયર ચેક કરવા માટે થાય, કે બે પ્રકારના જે વાયર હોય ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર, તો કયા વાયરમાં કરંટ આવે છે એટલે કે ફેઝ વાયર કયું છે એ ચેક કરવા માટે નિયોન ટેસ્ટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યાર પછી ડાયસેટ, ડાયસેટ કોને કહેવાય, તો જે મેટલ કોન્ડ્યુટ હોય, આપણે જે વાત કરીએ હતી કોન્ડ્યુટ કોને કહેવાય, તો જેમાંથી આપણે વાયર પસાર કરીએ છીએ અને આપણે કોન્ડ્યુટ કહીશું, એ કોન્ડ્યુટ જો મેટલ પ્રકારની હોય તો એના છેડા ઉપર આંટા પાડવા માટે ડાયસેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। અને છેલ્લું આપેલું છે તમારું ઓળિમ્બો, જ્યારે મકાન બનાવતા હોઈએ એ વખતે ઓળિમ્બાની ખાસ જરૂરિયાત પડતી હોય છે, અને એ સિવાય જ્યારે તમે ફિટિંગ કરતા હોય એ વખતે આપણી જે ફિટિંગની પાઇપ હોય એ પાઇપ એકદમ સીધી રહેવી ખૂબ જ જરૂરી છે, તો એનું જે માપ લેવાનું હોય એ વખતે ઓળિમ્બાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ઓળિમ્બાની મદદથી આપણે જે વર્ટિકલ દિશા હોય એ વર્ટિકલ દિશાનું માપન સારી રીતે કરી શકીએ છીએ, એટલે જે પણ આપણું વાયરિંગ હોય એ વાયરિંગને આપણે એક જ દિશામાં રાખી શકાય છે। તો આ રીતે વાયરિંગ માટે જે અલગ અલગ પ્રકારના ઉપકરણ વપરાય છે એ ઉપકરણના આપણે નામ જોયા, કુલ 29 પ્રકારના ઉપકરણ હતા, તો એ દરેક ઉપકરણના નામ તમારે યાદ રાખવાના છે, જેટલા પણ પોસિબલ હોય 29માંથી એટલીસ્ટ 20 જેવા નામ દરેક તમારે યાદ રાખવાના થાય છે, કેમ કે જીટીયુની દ્રષ્ટિએ આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે અને કંઈક આ રીતે જ પૂછાય છે કે વાયરિંગ માટે વપરાતા સાધનોની યાદી બનાવો, તો એ વખતે તમારે દરેક સાધનોના નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે। તો આ લેક્ચરમાં આપણે જે પણ કંઈ નામ જોયા એ દરેક નામ વિશે એકદમ સંક્ષિપ્તમાં ને ટેબલ સ્વરૂપે પણ ચોપડીમાં આપેલું જ છે, તો એમાં જોઈને પણ તમે નામને ખૂબ જ સારી રીતે યાદ રાખી શકો છો। તો આજના લેક્ચરમાં આપણે જે પણ કંઈ વાયરિંગ હોય એ વાયરિંગ કરવા માટે જે પણ સાધનો વપરાતા હોય એ સાધનો વિશે ચર્ચા કરી, અને એ સાધનોમાં લગભગ 29માંથી 20 જેવા સાધનો તો એટલા હોય છે કે જેના નામ દરેકને યાદ જ હોય છે, એટલે એ નામ ખૂબ જ સહેલાઈથી તમે તૈયાર કરી શકો છો, અને એ સિવાયના જે બીજા નામ હોય 5-7 નામ એ નામને તમે રિપીટ કરી અને સહેલાઈથી યાદ રાખી શકો છો। તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે। થેન્ક યુ।